વડોદરા સાયબર ક્રાઇમ દ્વારા ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા 3 ઠગ આરોપીઓને ઝડપી પાડી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ઓનલાઈન પાર્ટ ટાઈમ જોબ આપવાના નામે ઠગાઈ કરતા ઠગો ઝડપાયા છે. વડોદરા સાયબર ક્રાઇમે 3 આરોપીને ઝડપી પાડ્યા. વડોદરાથી 3 ઠગોની ધરપકડ કરવામાં આવી છે. વોટ્સએપ અને ટેલિગ્રામ પર ટાસ્ક આપવાના નામે કરતા હતા ઠગાઈ. વડોદરાના ઈસમ સાથે થયેલી રૂપિયા 82 લાખની ઠગાઈ અંગે નોંધાયેલી ફરિયાદ બાદ વડોદરા સાયબર ક્રાઇમ સેલની કાર્યવાહી. સાયબર ક્રાઇમે ટેકનિકલ અને સાયન્ટિફિક સોર્સની મદદથી આરોપીની વિગત મેળવી પોલીસે આરોપીઓ પાસેથી 8 મોબાઈલ, 12 સિમ કાર્ડ સહિત 3 લેપટોપ કબજે કર્યા છે. સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન વડોદરા શહેર ખાતે ગઈ 26 જાન્યુઆરીના રોજ એક યુવકે ટાસ્ક ફોર્સના બહાને રૂપિયા 82.67 લાખ અંગેની છેતરપિંડી થયા અંગે ફરિયાદ નોંધાવેલ છે. જે ફરિયાદના બેંક એકાઉન્ટની તપાસો કરતા વડોદરા શહેરના 3 ઈસમોની ધરપકડ કરવામાં આવેલ છે. નામદાર કોર્ટમાં રજૂ કરીને 8 દિવસના રિમાન્ડ મેળવવામાં આવેલ છે. હાલ આગળની તપાસ ચાલુ છે. વડોદરા શહેરીજનોને ખાસ જણાવવાનું કે આવી રીતે વોટ્સએપમાં ટાસ્ક કરવા માટે કે જોબ ઓપોર્ચ્યુનિટીના બહાને કે ઇન્સ્ટાગ્રામ, યુટ્યુબ, ગૂગલ મેપમાં રિવ્યૂ આપવાના બહાને શરૂઆતમાં તમને 200-500 રૂપિયા રિટર્ન કરવામાં આવે છે આવા મેસેજમાં, અને પછી ધીમે ધીમે કરીને તમને વર્ચ્યુઅલ વેબસાઇટ કે VIP ગ્રુપમાં પણ એડ કરવામાં આવતા હોય છે. એમાં તેઓ આ સદર ગુનામાં ક્રિપ્ટોકરન્સીની એક વેબસાઇટ ક્રિએટ કરવામાં આવેલી હતી, જેમાં અરજદારને વર્ચ્યુઅલ ક્રિપ્ટોની અમાઉન્ટ ને એવું બધું બતાવતું હતું અને એઓને પોતાના વોલેટમાં ₹1.6 કરોડ જેટલી અમાઉન્ટનું બેલેન્સ બતાવતું હતું. જેના કારણે ફરિયાદીને વિશ્વાસ આવી ગયેલો અને તેથી તેઓએ 82.67 લાખ જેટલી અમાઉન્ટ ટ્રાન્સફર કરેલી હતી. આ શહેરીજનોને ખાસ વિનંતી છે કે આવા કોઈપણ ટાસ્ક ફોર્સની લાગણીમાં આવીને કોઈપણ નાણાકીય વ્યવહાર કરવા નહીં.